ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે લેક્ચરમાં આપણે જોઈએ ઉદાહરણ નંબર 13 અને ઉદાહરણ નંબર 14. હવે દાખલા જોઈએ જેના પરથી આપણે આવૃત્તિ રીતે બનાવવાનું છે અને તેના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. એકદમ સિમ્પલ દાખલા છે, પ્રેક્ટિસ કરજો. ઉદાહરણ 13, કોઈ વર્ગ 60 થી 70 હોય તેવું નિવારક સતત વિતરણ બનાવી પ્રશ્નોના જવાબ આપો. આપણે મિત્ર બનાવવાનું છે. આ મિત્ર બનાવતા આપણે ગયા લેક્ચરની અંદર શરૂઆતના લેક્ચરમાં આપણે શીખેલા છે ટેલિમાર્ક કરવાનો, એને જેમ આપણે મિત્ર બનાવવાનો છે. કેવું નિવારક વર્ગ કયો હોવો જોઈએ, 60 થી 70નો સમાવેશ થતો હોવો જોઈએ તેવું નિવારક કીધું છે. નિવારક કીધું છે એટલે 60 થી 70 પછીનો વર્ગ કયો આવશે, 70 થી 80 આવશે, બંને સેમ સેમ આવશે, નિવારક કીધું છે. પ્રશ્નો શું કીધું છે, સૌથી વધુ ઉપકરણ વેચાયા તેવા દિવસો શું, સૌથી વધુ દિવસ કેટલા ઉપકરણનું વેચાણ થયું છે તે આપણે શોધવાનું છે. અત્યારે શું છે, દિવસ દરમિયાન વેચેલા ઉપકરણની સંખ્યા નીચે મુજબ છે. દિવસ દરમિયાન જેટલા જેટલા ઉપકરણો, ઉપકરણ એટલે સાધનો, ઇલેક્ટ્રિકના સાધનો વેચાયા હોય ને એની સંખ્યા નીચે. પ્રથમ દિવસે કેટલા સાધનો વેચાયા છે, ઉપકરણો 54. બીજા દિવસે કેટલા વેચાયા છે, 58. ત્રીજા દિવસે કેટલા વેચાયા છે, 52. એટલે આ જે બધું આપ્યું છે, શું આપ્યું છે, ઉપકરણોની સંખ્યા આપેલી છે. અને આ 1 2 3 4 5 બધા શું કરે છે, દિવસો આપેલા છે. તો આ ઉપકરણોની સંખ્યા નીચે આપેલી છે. તો આપણે મિત્ર બનાવીએ તો પ્રથમ શું લખાય, ઉપકરણોની સંખ્યા. ઉપકરણોની સંખ્યા વચ્ચે શું આવે, આવૃત્તિ ચિહ્ન આવે. અને સૌથી છેલ્લે શું છે, કેટલા દિવસો છે, એટલે દિવસની સંખ્યા આવે, દિવસની સંખ્યા આવશે. અને કોષ્ટક શીર્ષક આપી દેવાનું, ઇલેક્ટ્રિક દુકાનમાં વેચાયા આ ઉપકરણોની સંખ્યા દર્શાવતું નિવારક સતત આવૃત્તિ. તો વર્ગ બનાવવાનો છે. તો વર્ગ બનાવવા માટે સૌ પ્રથમ આપણે એ જોવું પડશે, પ્રથમ વર્ગ કયો આવશે. તો સૌથી નાની સંખ્યા કઈ છે આમાંથી જોવો જોઈએ, સૌથી નાની સંખ્યા 34 છે. અને સૌથી મોટી સંખ્યા કોણ છે આમાંથી, સૌથી મોટી સંખ્યા 88 છે. તો 34 અને 88 નો સમાવેશ થાય ને એવો વર્ગ બનાવવાનો છે. અને વર્ગ લંબાઈ કેટલા પડે છે, 10 10. તો 34 નો સમાવેશ થાય એવો પ્રથમ વર્ગ કયો છે વિદ્યાર્થી મિત્રો, 30 થી 40. અને એમાં કોણ આવી જશે, 34 આવી જશે. હવે પછી વર્ગ કયો બની શકાય, 40 થી 50. ત્યારબાદ 50 થી 60, 60 થી 70, 70 થી 80 અને 80 થી 90. જો 60 થી 70 નો સમાવેશ થઈ ગયો, મોટી સંખ્યા પણ 88 અને 80 થી 90 88 ના બનાવે. હવે એને ખાલી ટેલિમાર્ક કરવાનો છે. હવે જો વિદ્યાર્થી 50 આવે તો કયા વર્ગમાં દર્શાવો, બીજા વર્ગમાં ત્રીજા વર્ગમાં, 50 આવે તો કયા વર્ગમાં, નીચેના વર્ગમાં દર્શાવો, 50 થી 60 દર્શાવો. 54, તો 54 ક્યાં આવશે, 50 થી 60માં 54. 44, તો 40 થી 50માં 44. 75, 70 થી 80માં 75. 58, તો 50 થી 60માં 58. 34, 30 થી 40, 41. 40 થી 50. 52, 50 થી 60, 40. તો 40 થી 50 અહીંયા દર્શાવવાના નથી, 40. 34, તો અહીંયા આવશે 73. 70 થી 80, 82. 80 થી 90, 62. 60 થી 70માં 57. તો 50 થી 60, 88. સૌથી છેલ્લે આવશે 57. 50 થી 60માં 27. 1 2 3 4 અહીંયા છે, પાંચમો ટેલિમાર્ક આ રીતે. 39. 30 થી 40માં 39. 80. 80 કેટલો દર્શાવવાનો, 70 થી 80માં કે 80 થી 90માં, 80 થી 90માં આવશે 80. 72. 70 થી 80માં 72. 46. તો 40 થી 50 અંદર 46. 36. 30 થી 40માં 68. 60 થી 70માં 68. 64. પણ 60 થી 70માં 85. 80 થી 90. 80. તો પાછા તો ક્યાં આવશે, ત્યાં આવશે પણ ક્રોસમાં લીટી આવશે. 49. તો અહીંયા પણ ક્રોસમાં લીટી આવશે. 66. તો 66. 51. 50 થી 51. 53 પણ ત્યાં જ આવશે. 58 પણ ત્યાં જ આવશે. 81. 81. 80 થી 90માં 81.
આ દિવસો સંખ્યા ના કેટલા આવશે આ 4 દિવસો 5 દિવસો 5 ને 3 8 દિવસો અહીંયા 4 દિવસો 3 દિવસો અને 6 દિવસો તો ટકો જે 6 ને 4 10 5 ને 3 8 ને 16 20 ને 10 30 તપસ્ટક થઈ ગયું ત્યાર પછી જે સૌથી વધુ ઉપકરણો વેચાયા હોય તેવા દિવસો જે તમે જુઓ છો પુસ્તકમાં જુઓ સૌથી વધારે ઉપકરણો છે કયા છે સૌથી વધારે ઉપકરણો વેચાયા કેટલા દિવસો છે જેમાં સૌથી વધારે ઉપકરણો વેચાયા છે તો આ 30 થી 40 ઉપકરણો વેચાયા એટલા કેટલા દિવસો છે 4 40 થી 50 ઉપકરણો વેચાયા કેટલા દિવસો છે 5 તો સૌથી વધારે ઉપકરણો કેટલા વેચાય છે સૌથી વધારે 80 થી 90 એટલે 80 થી 90 વેચાયા હોય દિવસો કેટલા છે 6 એટલે છે સૌથી વધારે ઉપકરણો વેચાયા તેવા દિવસો કેટલા તો આન્સર મારા પાસે 6 તમારા આખા વાક્યમાં લખવાનો છે સૌથી વધુ ઉપકરણો વેચાયા હોય તેવા દિવસોની સંખ્યા 6 છે આખા વાક્યમાં તમારે જવાબ લખવાનો છે તો 80 થી 90 સૌથી વધારે ઉપકરણો છે સૌથી વધુ ઉપકરણો વેચાયા તેવા દિવસો કેટલા છે 6 દિવસો એવા છે જેમાં સૌથી વધારે ઉપકરણ વધારે સાધનો વેચાયા છે બીજો પ્રશ્ન સૌથી વધુ દિવસ કેટલા ઉપકરણો વેચાણ થયું છે સૌથી વધારે દિવસ તો ચલો સૌથી વધારે દિવસ આમાં ક્યાં છે 8 દિવસ તો 8 દિવસ એવા છે કે જેમાં કેટલા ઉપકરણો વેચાણ થયું છે વધારે સૌથી વધારે દિવસો 8 દિવસો છે જેમાં 50 થી 60 ઉપકરણો વેચાણ થયું છે કેટલા ઉપકરણો 50 થી 60 ઉપકરણો વેચાણ થયો છે તેનો આપણો મારા પ્રશ્નનો જવાબ છે બરાબર એકદમ સિમ્પલ છે ત્યાર પછીનો ઉદાહરણ નંબર 4 સેમાના જો દાખલો છે શું છે વ્યક્તિઓની ઊંચાઈની માહિતી નીચે મુજબ છે આ ઊંચાઈ છે સેમીમાં 163 સેમી 150 સેમી 146 સેમી આ વ્યક્તિને શું છે ઊંચાઈ આપે છે હવે શું છે માહિતીને 6 વર્ગોમાં વિભાજિત કરી દરેક વર્ગની મધ્ય કિંમત શું થાય અને આપણે કોષ્ટક બનાવ્યું વિતરણ બનાવ્યું છે કેટલા વર્ગોને કોણ ખાલી 6 જ વર્ગો લેવાના છે આપણે અહીંયા આપણે શું દેતા વર્ગ આપી દો 60 થી 70 નો સમાવેશ થાય એવી શરત હતા અહીંયા કઈ શરત આપે છે વર્ગો કેટલા રાખવાના છે 6 તો વર્ગોની સંખ્યા શોધવી હોય અને તો 6 વર્ગો રાખવાના છે તો વર્ગોની સંખ્યા આપી દીધી છે તો આપણે શોધવું શું પડશે કેટલી કેટલી વર્ગ લંબાઈ લઈ 5 ની વર્ગ લંબાઈ 10 ની વર્ગ લંબાઈ કેટલી વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ આપણે મેળવવી પડશે તેની તો એના માટે સૌપ્રથમ વર્ગ લંબાઈ મેળવવી હોય તો વર્ગ લંબાઈ મેળવવા માટેનું સૂત્ર શું લખી શકાય વર્ગ લંબાઈ એટલે c બરાબર r ના છેદમાં k લખી શકાય r એટલે કે વિસ્તાર રેન્જ રેન્જ કેટલી છે એ પણ ખબર નથી તો પ્રથમ તો વિસ્તાર સુધી r શું સુધી r સુધી r r એટલે કોણ સૌથી મોટામાં મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન તમાં સૌથી નાનામાં નાનું અવલોકન કોણ છે તે એટલે જોજે સૌથી નાનું અવલોકન કોણ છે 46 45 141 કેટલા છે દેત્રો આ 141 સૌથી નાનું અવલોકન છે અને સૌથી મોટું અવલોકન કોણ છે આમાંથી સૌથી મોટો 162 ને 168 અને 168 સૌથી મોટું છે તો હવે આપણે જોઈએ 168 માઇનસ 141 તો આરમાં કેટલા આવે છે 27 વિસ્તાર 27 છે 27 નો ગેપ છે અને એને 6 સંખ્યા વેચો ભાગ્યા 6 કરી તો 27 છેદમાં 6 તો c બરાબર કેટલા આવશે 4/5 તો આપણે વર્ગ લંબાઈ કેટલી લેવી જોઈએ મિત્રો 5/5 નો વર્ગ બનાવવો જોઈએ તો 5/5 નો વર્ગ કઈ રીતે બનાવવાના 141 નો સમાવેશ થઈ જાય એવો 5 નો વર્ગ કયો બનશે તો 140 થી બનશે 140 થી 145 અને આ શું પૂછાયું તો 163 ઊંચાઈ છે તો લખી શકાશે ઊંચાઈ ત્યાર પછી લખાશે આવૃત્તિ ચિહ્ન અને આ કોણ છે બધા એક વ્યક્તિ બે વ્યક્તિઓ આવ્યા છે એટલે વ્યક્તિની સંખ્યા અને ત્યારબાદ મધ્ય કિંમત પણ કીધું છે અને છેલ્લું કામ લખાશે મધ્ય કિંમત પહેલો વર્ગ 140 145 બીજો વર્ગ લખી શકાશે 145 થી 150 150 થી 155 155 થી 160 160 થી 165
165 થી 170 મોટી સંખ્યા 168 નો સમાવેશ થયો વર્ગ 165 થી 170 1 2 3 4 5 6 વર્ગ બની જાય. આપણે કાલે ટેલી માર્ક કરવાનું છે. એક જો અહીં 150 ક્યાં શુક્રા વર્ગ માં નીચેના વર્ગમાં તો નીચેના વર્ગમાં આવશે તો 100 ટેલી માર્ક કરીએ તો 163 ક્યાં સુધી મિત્રો 165 થી 163 150 થી 155 146 પણ ત્યાં જ આવશે 152 150 થી 155 એકસો પંચાવન થી 160 માં અહીંયા નહીં આવે અહીંયા આવશે 151 તો અહીંયા લખી શકાશે 150માં 145 ક્યાં 140 થી 145 145 થી 150 અહીંયા આવશે 145 થી 50 159 તો 55 થી 60 માં આવશે 162 તો 160 થી 165 162 141 પ્રથમ વર્ગમાં આવશે 150 150 થી 155 માં 145 એ બીજા વર્ગમાં આવશે 162 160 થી 165 161 પણ ક્યાં આવશે 152 અહીંયા ક્રોસ માલ્ટી કરવી પડશે 168 તો સૌથી છેલ્લા વર્ગમાં 153 150 153 100 કેટલા છે 49 તો 149 ક્યાં આવશે 145 149 148 પણ ત્યાં આવશે 162 160 તો ક્રોસ માલ્ટી કરવાની 158 158 155 થી 60 માં 158 આવશે પાછા ફરી 158 ત્યાં જ આવશે 160 160 થી 165 માં 60 153 તો 150 થી 55 માં 53 149 45 થી 50 માં 50 54 તો એ પણ અહીંયા 150 થી 155 માં 154 149 150 ક્યાં આવશે 145 થી 150 માં 141 140 થી 145 અને છેલ્લે 165 તે સૌથી છેલ્લે 165 કેલ્ક્યુલેશન કરી લઈએ 2 5 ને 3 8 5 ને 3 8 અહીંયા 4 5 ને 6 ને આવશે 2 તો કેટલા આવશે 8 ને 8 16 16 ને 4 20 ને 3 10 30 મિત્ર બની ગયું 6 વર્ગો વાળું વિભાજિત થઈ ગયું અને દરેક વર્ગની મધ્ય કિંમત તો મધ્ય કિંમતનું સૂત્ર આપણે લીધે મિત્રો ખબર છે મધ્ય શું આવે અધસીમાન વત્તા ઉધ્વસીમાન ભાગ્યા 2 તો 140 વત્તા 145 ભાગ્યા 2 કરવો જોઈએ એટલે 285 આવશે ભાગ્યા 2 આવશે એટલે 142 પર 5 આની વચ્ચેની સંખ્યા આવશે 142 પર 5 ત્યારે 145 155 ની વચ્ચે કોણ આવશે 145 150 સરવાળો 255 ભાગ્યા 2 તો 147 પર 5 દરેક પાસે કેલ્સી તો હશે તેનો ઉપયોગ કરવાનો છે 140 વત્તા 145 ભાગ્યા 2 142 પર 5 145 વત્તા 150 સરવાળો બને કેટલો 255 ભાગ્યા 2 147 પર 5 મધ્ય કિંમત એક્ઝેટ આની વચ્ચેની સંખ્યા આવશે આપણે ક્રમે દરેક 5 5 નો ગેપ છે તો આપણે સીધા 5 5 ઉમેરતા હતા આમાં 5 ઉમેરશું એટલે 152.5 અહીંયા 5 ઉમેરશું આમાં 5 ઉમેરશું 157.5 162.5 167.5 કેલ્ક્યુલેશન કરવાની પણ જરૂર નહીં પડે થઈ ગયું તો આ પ્રથમ પ્રશ્નનો આન્સર પૂરો થયો પ્રથમ પ્રશ્ન બીજો પ્રશ્ન શું છે થી ઓછા થી વધુ પ્રકારનો સંચય આવતી રીતે વહેવો આપણે દરેકને આવડે છે થી ઓછા થી વધુ પ્રકારનો રીતે આપણે બનાવતા શીખી ગયા છે પહેલો પ્રશ્ન હતો બીજો પ્રશ્ન થી ઓછા થી વધુ પ્રકારનો કોણ કહે છે આ મિત્ર છે એના પરથી બનાવો છે તો કોણ થી ઓછા પ્રકારનો હોય તો એ અધસીમાં આવશે કે ઉધ્વસીમાં આવશે મારે 140 થી ઓછા બોલાશે કે 145 થી ઓછા બોલાશે શું બોલાશે 145 એટલે શું આવે આ શું 145 150 ઉધ્વસીમાં બિંદુ શું લખી શકાશે ઉધ્વ સીમા બિંદુ આના કહેવાશે સંચય આવૃત્તિ ઉધ્વસીમાં બિંદુ શું લખી શકાય અહીંયા 145 150 155 160 165 180
હવે થી ઓછા કીધું છે તો જો 145 કરતા ઓછી ઊંચાઈ હોય તેવા કેટલા વ્યક્તિ છે તો ખાલી બે છે હવે 150 કરતા ઓછી ઊંચાઈ હોય કેટલા વ્યક્તિ છે 150 કરતા ઓછી હોય એટલે એમાં 140 થી 45 પણ આવી જાય એટલે 8 વ્યક્તિ એવા છે 145 થી 50 ઊંચાઈ છે જ્યારે બે એવા છે 140 145 તો 140 145 હોય એ પણ 150 કરતા ઓછી જ કહેવાય એટલે એમાં બંનેનો સરવાળો 2 + 8 કેમ લખી શકાશે 10 અને 155 કરતા ઓછી તો 3 + 3 સરવાળો એટલે કેટલા 10 + 8 18 પછી 18 + 4 22 22 + 6 28 અને છેલ્લા કેટલા આવશે 30 ટોટલ કરતા જવાનું છે થી ઓછા પ્રકારના 145 કરતા ઓછા તો 2 150 કરતા ઓછા તો આ બંનેનો સરવાળો 2 + 8 10 155 કરતા ઓછા તો 2 + 8 + 8 પણ આ બેનો સરવાળો ખબર જ છે 10 ખાલી 8 કરવાના છે 18 આ તાર 4 નો સરવાળો ખબર છે 18 + 4 કરવાના છે 22 થી ઓછા પ્રકાર મિત્રો અહીંથી વધુ પ્રકારનું વિતરણ કીધું આપણે તો એમાં શું લખવું બોલાય 140 કરતા વધારે બોલે 145 કરતા વધારે નહીં બોલે એમાં અધ સીમા બિંદુ આવશે તો એમાં શું લખી શકાશે અધ સીમા બિંદુ અને લખાશે સંચય આવૃત્તિ તો જેસે વિદ્યાર્થીઓ કહે 140 કરતા વધારે 145 કરતા વધારે અને લખો 140 145 150 155 160 અને 170 હવે ચાલો વિચાર વ્યક્તિઓની ઊંચાઈ 140 કરતા વધારે એવા કેટલા વ્યક્તિ છે તો બધા વ્યક્તિ છે 30 વ્યક્તિ છે તો 30 વ્યક્તિ લખવાના છે હવે બોલો જેની ઊંચાઈ 145 કરતા વધારે હોય કેટલા તો 145 છે એના કરતા વધારે તો આ વધારે આવશે આ બધા 8 8 4 6 2 આ બધાનો સરવાળો બધાનો સરવાળો કરો એટલે આપણે ખબર ખાલી બે નહીં આવે જેટલા છે એમાંથી બે નહીં આવે તો 30 માંથી બે કાઢી નાખો કેટલા આવશે 28 હવે 150 કરતા વધારે 150 કરતા વધારે હોય કેટલા કીધા છે 140 કરતા આવશે 150 કરતા વધારે 150 કરતા વધારે આ બધા આવશે 8 + 4 + 6 + 2 આ બધાનો સરવાળો કરો એટલે આપણને ખબર છે ખાલી આ બે વસ્તુ નહીં આવે એમાં આ તો આવી ગયું છે આ 8 કા કાઢવાના છે ભાઈ તો 28 નું 8 કેટલા આવશે 20 બાદબાકી કરવાની છે 20 માંથી ફરી વખત 8 કાઢો 12 માંથી 4 કાઢો એટલે 12 માં 4 એટલે 8 8 + 6 કાઢો એટલે કેટલા આવશે 2 જો 170 કરતા વધારે કેટલા આવશે 165 આવશે કેટલા આવશે 160 165 ને 165 કરતા વધારે એવા કેટલા આવશે 2 વ્યક્તિ આવશે તો આથી વધુ પ્રકાર વિતરણ થઈ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કેટલા ટકા જે ટકા કીધું છે વ્યક્તિ નથી કીધું કેટલા ટકા વ્યક્તિઓની ઊંચાઈ 155 સેમીથી ઊંચી છે આના પરથી પણ મળી શકશે આના પરથી પણ મળી શકશે 155 કરતા ઓછી તો થી ઓછા પ્રકાર વિતરણ જો 155 કરતા ઓછા કેટલા છે 18 તો ડાયરેક્ટ આપણને આન્સર પણ મળી જશે 18 વ્યક્તિઓ છે અને આ કોષ્ટક પરથી મેળવવું આપણે તો પણ મળી જશે 155 કરતા ઓછી તો 155 કરતા ઓછી આ બધા આવશે 8 + 8 = 18 આ પણ આપણને કેવા છે 155 કરતા ઓછી છે આ 4 + 5 155 કરતા વધારે છે આ ત્રણ તેનો સરવાળો નહીં તો થી ઓછા પ્રકારના વિતરણ ઉપરથી પણ સીધી ખબર પડી જાય 155 કરતા ઓછી કેટલા વ્યક્તિઓ છે 18 વ્યક્તિઓ છે બરાબર તો આપણે શું કરીએ 18 વ્યક્તિઓ છે તો પહેલા વ્યક્તિને કીધા તો વ્યક્તિ લખીએ 155 સેમી કરતા ઓછી ઊંચાઈ ધરાવતા વ્યક્તિ કેટલા છે 18 છે આપણને વ્યક્તિ નથી કીધા એવું કીધું કેટલા વ્યક્તિની ઊંચાઈ 155 કરતા ઓછી છે વ્યક્તિ કીધા વચ્ચે કીધું છે ટકા કેટલા ટકા વ્યક્તિ તો ટોટલ વ્યક્તિઓ છે કેટલા વ્યક્તિ મિત્રો 30 વ્યક્તિ છે એમાંથી 18 વ્યક્તિ એવા છે જેની ઊંચાઈ 155 કરતા ઓછી છે તો ટકાવારી મેળવી પડશે ટકાવારી આપણે લખીએ ને 30 માંથી 18 વ્યક્તિ છે તમે 30 માંથી 18 માર્ક્સ આવતા તો તમે કેમ લખો આમ લખો ને 18 30 30 માંથી 18 માર્ક્સ આવતા તો આ 30 વ્યક્તિ માંથી 18 વ્યક્તિની ઊંચાઈ એના ગુણ્યા કેટલા કરવાના 100 ટકા સુધવાના છે 100
તો છેદોળાનું જોઈએ અથવા તો 18 ગુણ્યા 100 કરો ભાગ્યા 30 કરો એટલે કેટલા આવશે 60% વ્યક્તિ આવશે કેટલા ટકા વ્યક્તિ 60% વ્યક્તિઓની ઊંચાઈ કેવી છે વિદ્યાર્થી મિત્રો 155 સેમી કરતાં ઓછી છે અને તો આ દાખલા થયા વિતરણ તૈયાર કરવાનો ત્યાંના પરથી પ્રશ્નોના જવાબ પણ દેવે તો આપણે અહીંયા આપણા સૌ પ્રથમ શરૂઆતના લેક્ચરમાં આવૃત્તિ રીતે બનાવતા શીખાતા ત્યારબાદથી ઓછાથી વધુ પ્રકાર રીતે બનાવતા શીખા ત્યારબાદ મૂળ વિતરણમાં ફેરવતા શીખા મધ્ય કિંમતની મૂળ કિંમતમાં થી ઓછાને મૂળ કિંમતમાંથી વધારે વધારેને મૂળ કિંમતમાં વર્ગ લંબાઈ શોધતા શીખા મધ્ય કિંમત શોધતા શીખા આવૃત્તિ વિતરણ પરથી પ્રશ્ન શોધતા શીખા અને બધા વિશેની ચર્ચા કરી તેમ આપણે કોષ્ટકમાં દર્શાવવાની હતી માહિતી ચેપ્ટર પ્રથમ હતું માહિતી એકત્રીકરણ માહિતી એકત્રીકરણ કરીને આપણે ગોઠવવી પડે તો ગોઠવવામાં આપણે બે રીત હતી એક તો કઈ રીતે અડિયા એને વ્યવસ્થિત આવૃત્તિ કોષ્ટકમાં ગોઠવવાની એ આપણે જોઈ અને કોષ્ટકને આવૃત્તિ વિતરણમાં ગોઠવવાની રીતે એ આપણે જોઈ હવે નવા લેક્ચર વિદ્યા મિત્રો આપણે તેને જોવાની છે કોષ્ટકમાં કઈ રીતે ગોઠવીશું કોષ્ટક રચના વિશે સમજૂતી મેળવવાની છે અને વિતરણ આપણે આખું પેરેગ્રાફ આપી દીધું તેને કોષ્ટક સ્વરૂપે માહિતી કઈ રીતે દર્શાવી શકાય તેના વિશેની ચર્ચા કરવાની છે જે પરીક્ષામાં ફરજિયાત 5 માર્ક્સના દાખલામાં 4 માર્ક્સના દાખલા અંદર પૂછાય છે એટલે માટે આવતો લેક્ચર એ ખૂબ જ અગત્યનો લેક્ચર છે મિત્રો ખાસ રાખજો થેન્ક યુ વેરી મચ